પણ સનાતન સંતોએ વિરોધ નોંધાવ્યો છે. ખાતે ભીત ચિત્રોથી શરૂ થયેલ વિવાદ માંડ શાંત પડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જે પ્રયાસના ભાગરૂપે વિવાદાસ્પદ ભીત ચિત્રો દૂર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ સનાતન ધર્મના સંતો દ્વારા વિવાદાસ્પદ ભીત ચિત્રોને લઈ વિરોધ યથાવત છે. તેવા સમયે સારસાના ગાદીપતિ અવિચલદાસ મહારાજ દ્વારા સ્વામિનારાયણ અને સનાતન એક જ હોવાનું તેમજ મીડિયા દ્વારા જ વિવાદ ઉભો કરાયો હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. તમે બધા જાણો છો કે ગુજરાતમાં જે ઘટના બની અને એમાં અમારા સંતો કરતા તો હું તો તમને બધાને વધારે જવાબદાર ગણું છું, કારણ કે તમે જે ટાઇટલ બનાવ્યું કે સનાતન વર્સિસ સ્વામિનારાયણ, પરંતુ એ ટાઇટલ ખરેખર ખોટું છે. કારણ કે સ્વામિનારાયણને પણ અમે સનાતનમાં જ માનીએ છીએ અને એ પણ માને છે. બાકી સમાધાન તો નિશ્ચિત કરવું જ પડશે. અને તો જ તો ઘણા માણસો એવા પણ હતા કે જેમ પીરાણાને કે અમે હિન્દુ નથી અમે બહાર કાઢી મૂકો, પણ અમે સંત સમિતિએ જ એમને આ સાથે ભેળવ્યા અને અમે જગત ગુરુ તરીકે પણ જાહેર કર્યા. એટલે સંત સમિતિ તો 125 સંપ્રદાયને સાથે લઈને ચાલે છે આ ભારતમાં. સારસાના ગાદીપતિ અવિચલદાસ મહારાજ દ્વારા આપવામાં આવેલ નિવેદનોનું સનાતન સંત સમિતિ અને સનાતન સંતોએ વિરોધ નોંધાવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીએ શ્રી દિલીપદાસને ગુજરાતના પ્રમુખ બન્યા તે વખતે જે સ્ટેટમેન્ટ આપ્યું તેનો અમારો વિરોધ છે. વિરોધ એ રીતે છે, પહેલાં તો એમને સ્વામિનારાયણ સંપ્રદાયની દલાલી કરી. સનાતન ધર્મનો ભાગ સ્વામિનારાયણ હોય તો આવી રીતે ભગવાનના અપમાનો કરે? સનાતન ધર્મનું અપમાન કર્યું છે, અવહેલના કરી છે, અને તે બાબતે સમગ્ર સંત સમાજે જ્યારે વિરોધ જ કર્યો હોય અને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હોય ત્યારે તમે દલાલી કેમ કરો છો? તમે પહેલાં નક્કી કરો કે તમે સનાતન સાથે છો કે નથી. બીજું કે પોતે જગતગુરુ બનીને બેઠા છે, એમને ખબર નથી કે જગતગુરુ તો ફક્ત ચાર જ હોય? આવું મન મૂકેલે મન મોજીથી બની ગયેલા જગતગુરુને અમે સ્વીકાર્ય નથી. અને તમે જે મીડિયાને પણ ભોગવી છે એની અંદર, ત્યાં મીડિયાને માટે કહું કે મીડિયા સાચું છે તે રજૂ કરે છે. મીડિયા ક્યાં કોમી વય મનુષ્ય ફેલાવવાની કોશિશ નથી કરતું, પણ સાચું છે. અને જે સનાતન ધર્મના પ્રહારો છે, જે સનાતન ધર્મ પર પ્રહારો કરવામાં આવે છે, સ્વામિનારાયણ તેને જ રજૂ કરે છે. આવી રીતે તમે તમારી દુકાન ચલાવવા બીજાને છેતરવાનું બંધ કરો ને તમારી દલાલી બંધ કરો, એવી અમારા તરફથી સૂચના છે. ને નહીં માનો તો વરવા પરિણામ ભોગવવા પડે. આમ સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ પૂર્ણ થયા છતાં સાળંગપુર ભીત ચિત્રોને લઈને સનાતન ધર્મના સંતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આપવામાં આવી રહેલા નિવેદનોને લઈને રોજ અનેક વિવાદો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન જિગ્નેશ ખડુસકર સાથે મહેન્દ્ર પરદેશી, નિર્માણ ન્યૂઝ, વડોદરા. સમાચાર અંગે વાત કરીએ તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે એક બાજુ જે રીતે કહી શકાય કે જ્યારે જે ખેડાના મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે, તાલુકા પંચાયતમાં વિપક્ષના નેતા